આજથી ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન સાથે સાથે એક ધારા સતત વરસાદને કારણે ખેડૂતોને જે પાક નુકસાની થઈ હતી એના નુકસાનના વળતર માટેના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી હતી 1 ઓક્ટોબર 20 ઓક્ટોબર સુધી ફોર્મ ભરવાના છે. પરંતુ જે લોકો ગામમાં ફોર્મ ભરવાનું તમામ કામ કરે છે એ VCEના કેટલાક પડતર પ્રશ્નો ઘણા વખતથી છે. એ લોકોને સરકાર જે પૈસા આપવાની વાત કરેલી છે એ જૂના પૈસા હજી સુધી મળ્યા નથી, એટલે એમની માગણી પણ એટલી જ મહત્ત્વની છે. સરકાર એમનું સાંભળતી નથી. એ લોકોએ આવેદનપત્ર આપીને સરકારને જાણ કરી હતી કે 30 સપ્ટેમ્બર સુધીમાં એમના પડતર પ્રશ્નોનો જો ઉકેલ નહીં આવે તો 1 ઓક્ટોબરથી આખા ગુજરાતના VCE હડતાલ પર જશે. આજે 1 ઓક્ટોબરે એ લોકો તો હડતાલ પર ઉતરી ગયા, પરંતુ જે ખેડૂતોને વરસાદમાં નુકસાન થયું છે, જેમને વળતરની જરૂર છે, એ લોકો ફોર્મ લઈને ક્યાં જાય? જેને થોડી ઘણી મગફળી બચી છે ને ટેકાના ભાવે વેચવાની છે, તો એ ટેકાના ભાવની ખરી એટલે રજીસ્ટ્રેશનનું ફોર્મ સાથે સાથે વળતરનું ફોર્મ, એવા બબ્બે ફોર્મ જે ખેડૂતે ભરવાના છે, એ ખેડૂત જાય તો જાય ક્યાં? તારીખ 20 ઓક્ટોબર સુધીની છેલ્લી તારીખ છે. આખા ગુજરાતમાંથી લાખો ખેડૂતોને આ ફોર્મ ભરવાના છે. બીજી બાજુ VCE હડતાલ પર છે અને સરકાર અનિર્ણાયક છે. આ સ્થિતિમાં ખેડૂતો માટે જાય તો જાય કહાં વાળો ઘાટ થયો છે. ખેડૂત મિત્રોને પણ મારી એક વિનંતી છે કે આ એક સરકારની અનિર્ણાયકતાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે, એમાં રજીસ્ટ્રેશન કરવા માટે સ્થાનિક સ્તરે VCE સાથે કોઈપણ પ્રકારના ઘર્ષણમાં ન ઉતરશો. થોડીક ધીરજ રાખો. આપણે સૌ સાથે મળીને VCEના પણ જે મૂળભૂત પ્રશ્નો છે, જે યોગ્ય પ્રશ્નો છે, એનો ઉકેલ લાવવાની જવાબદારી સરકારની છે. એટલે આપણે સાથે મળીને સરકારને કહીએ કે આ પ્રશ્નોનો વહેલી તકે નિવેડો લાવો. સામે તહેવારો આવી રહ્યા છે, વેળાસર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થાય તો વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ વહેલી શરૂ થાય, અને તો તહેવારો પહેલાં ખેડૂતના હાથમાં 2 પૈસા આવે એવા સમયે, આ નિર્ણાયક સમયે સરકાર પોતે અનિર્ણાયક બનીને જો તારીખ લંબાવતી જશે તો સરકારનો પોતાનો જે હેતુ છે ખેડૂતો સુધી સહાય પહોંચાડવાનો એ નિષ્ફળ જશે. સરકાર નિર્ણાયક બને, તાત્કાલિક નિવેડો લાવે અને ખેડૂતોને ગામડામાં પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવે. જો બધા જ ખેડૂતો APMCના રજીસ્ટ્રેશન કાઉન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનું રજીસ્ટ્રેશન કરાવવા જશે તો કોરોના ફેલાવાનો ડર છે, અને વળતર માટે જેણે ફોર્મ ભરવાના છે એમના માટે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. સરકાર જો વૈકલ્પિક વ્યવસ્થા ન કરી શકે તો આજે સાંજ સુધીમાં આનો નિવેડો લાવે, જેથી આવતીકાલથી આ પ્રક્રિયા વ્યવસ્થિત રીતે શરૂ થાય અને ખેડૂતોને પડતી હાલાકીનો અંત આવે.